જીએસટી એપ્લિકેશનની લાયસન્સ અને લોગિન પ્રોસિજર સમજીએ આપણે. અહીંયા તમે ક્લાયન્ટ આઈડી જોઈ શકો છો, C1 છે. કંપની નેમ, જીએસટી કે કંપની ઈમેલ એડ્રેસ, આ ત્રણ વસ્તુ તો તમારે ફરજિયાત એન્ટર કરવાની જ રહેશે. અને એકવાર એન્ટર થયા બાદ તમે એને એડિટ નહીં કરી શકો, એટલે તમારે અહીંયા સાવચેતી સાથે આ ડિટેલ એન્ટર કરવાની રહેશે. આ સિસ્ટમ આઈડી છે જો તમારે આગળ રજીસ્ટર કરાવવું હોય તો. જો તમારે ટ્રાયલ પર જવું હોય તો તમારે સિસ્ટમ આઈડી જનરેટ કરાવવાની જરૂર નથી. તો ચાલો જોઈએ. Go for the trial. License status, trial, 90 days left. Okay. હવે માની કે ચલો મારે પ્રોડક્ટ રજીસ્ટર કરવો છે, તો અહીંયા રજીસ્ટરનું બટન છે, અહીંયા ક્લિક કરો. કંપનીની ડિટેલ્સ ઓલરેડી અહીંયા મેચ આવશે, જે તમે એડિટ નહીં કરી શકો. હવે તમારે કામ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમારે જનરેટ સિસ્ટમ આઈડી ક્લિક કરવાનું રહેશે. આર યુ શ્યોર? મેક શ્યોર યુ ડિડન્ટ હેવ સ્પેલિંગ મિસ્ટેક. આ ડાયલોગ બોક્સ એવું કહેવા માગે છે કે તમારે એકવાર ચેક કરવું પડશે કે તમારી કંપનીની ડિટેલ્સ બધી બરાબર છે ને. જો બરાબર છે તો યસ કરો. આ તમારી સિસ્ટમ આઈડી જનરેટ થઈ ચૂકી છે અને અહીંયા આ ડાયલોગ બોક્સ એવું કહેવા માગે છે કે તમારે અમારા કસ્ટમર કેરને ફોન કરવાનો રહેશે. હવે તમારે ચાર ડિટેલ્સ, 1, 2, 3 અને આ 4 તમારે અમને મોકલવાની રહેશે વોટ્સએપ યા તો ઈમેલ દ્વારા. ઈમેલ દ્વારા મોકલ્યા બાદ અમે તમને એક રજીસ્ટ્રેશન કી જનરેટ કરીને આપશું. એ રજીસ્ટ્રેશન કી તમે અહીંયા એન્ટર કરશો. લેટ સે કે આ રજીસ્ટ્રેશન કી છે. આ કી મેં 2 વર્ષ માટે બનાવી છે, કે મતલબ આ કીને હું એન્ટર કરવાથી તમને 2 વર્ષનું રજીસ્ટ્રેશન મળી જશે. રજીસ્ટર સોફ્ટવેર લાયસન્સ વેલિડિટી હેઝ બીન અપડેટેડ, થેન્ક યુ ફોર ધ બીઈંગ વિથ અસ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા લાયસન્સ એક્સપાયર્ડ ઓન 31/12/2019, એટલે કે 730 દિવસની લેફ્ટ એક્સપાયરેશન બતાવે છે. એવરીથિંગ ઇઝ વર્કિંગ નાઉ. સે કે મારે આપણે 1 વર્ષનું લાયસન્સ રજીસ્ટર કરવું છે. ફરીથી સિસ્ટમ આઈડી જનરેટ કરો. સમજો કે 730 દિવસ પતી ગયા છે, હવે નેક્સ્ટ શું? ફરીથી સિસ્ટમ આઈડી જનરેટ કરો. એક વર્ષ માટેની નાખો. અહીંયા ક્લિક કરો, પેસ્ટ કરો, રજીસ્ટર 365 ડેઝ. રજીસ્ટર થઈ ચૂક્યું છે. Thank you.